હાલના ખુદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજકીય અગ્રણી રફીકભાઈ મારાએ નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મુસ્લિમો કુરાન અને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના આદેશોનું પાલન કરે છે. ધાર્મિક કાનૂન પ્રમાણે 3 વખત તલાક શબ્દના ઉચ્ચારનું પાલન વર્ષોથી કરાઈ રહ્યું છે. તેવામાં કેન્દ્ર સરકારે આ કાનૂન રદ કરવાનો પ્રસ્તાવ કર્યો છે ત્યારે રફીક મારાએ વિરોધ નોંધાવ્યો છે. ભારતીય બંધારણમાં દરેક જાતિ અને ધર્મના લોકોને કલમ 30 હેઠળ ધાર્મિક નીતિ નિયમો પાળવા અને તેના પ્રચાર માટેની સત્તા અપાઈ છે ત્યારે બંધારણમાં અપાયેલા હક પર તરાપ મારવામાં આવતો હોવાનું જણાવીને આ મુદ્દે રફીક મારાએ વિરોધ નોંધાવ્યો હતો. રફીક મારા, ચેરમેન કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમત ડિપાર્ટમેન્ટ. આજે તમે કલેક્ટરશ્રીને અમારો અવાજ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એનું કારણ ફક્ત કે હમણાં જે ચળવળ ચાલી રહી છે એ ત્રણ તલાક મુદ્દે, એ 3 તલાકનો મુદ્દો છે, અમારા ઇસ્લામમાં લખેલું છે, જે કાયદા પ્રમાણે ઇસ્લામના શરિયત પ્રમાણે જે હશે અમે એનું પાલન કરશું. એમાં અમારી રિક્વેસ્ટ છે સુપ્રીમ કોર્ટને, પણ અમે આપણા અરજી દ્વારા વિનંતી કરી છે કે આમાં અમારે ઇન્ટરફેર ન કરીને, ખાસ કરીને કેન્દ્ર સરકાર જે આમાં ઇન્ટરફેર કરી રહી છે, જે 3 તલાકમાં કેન્દ્ર સરકારને ખરેખર આમાં ઇન્ટરફેર જરૂર છે. 18 વર્ષ થયા, એ લોકો ફક્ત નવા નવા મુદ્દા લઈને આવે છે. લવ જેવાજ હોય, ઘર વાપસી હોય, ગૌ વચ્યા હોય, રામ મંદિર હોય, એ લોકો પોતાની લાલસી અને પોતાની કામગીરી છુપાવવા માટેના ષડયંત્ર કરી રહી છે. એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ, કેમ કે ભાજપ આ વસ્તુ લઈ ને આ વસ્તુને જે કામગીરી કરતી નથી એને ઢાંકવા માટે આ એક મુદ્દા લઈને આવે છે. એનો સખત વિરોધ કરીએ છીએ. અમારી માંગણી એ છે કે અમે ઇસ્લામમાં માનનારા માણસો છીએ, કુરાન અને હદીસમાં માનનારા માણસો છીએ, એમાં કોઈ પણ ફેરફાર કરવામાં ના આવે. જો ફેરફાર કરવામાં આવશે તો એના રિઝલ્ટ બહુ સારા પરિણામ ના આવે, અમે લડત ઉપર સુધી પર કરશું. ખાસ કરીને કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ધાર્મિકમાં એ લોકો કોઈ પહેલ દખલગીરી ન કરે.